નમસ્તે વિદ્યાર્થી મિત્રો હવે આપણે યુનિટ નંબર ત્રણ એટલે કે હાઉ મેની જોવાના છીએ તો એમાં પહેલી એક્ટિવિટી છે રીડ ધ પેસેજ એટલે કે ફકરો વાંચો નીચેનો ફકરો વાંચો સમજો અને એમને આધારિત પ્રવૃત્તિઓ તમારે કરવાની છે બાય વોઝ સિટિંગ એટ ધ ટેબલ નિયર ધ વિન્ડો હવે એક છોકરો છે તે જે બારીની નજીક પડેલું ટેબલ છે ત્યાં બેઠો છે હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક તે પોતાનું ગૃહ કાર્ય કરી રહ્યો છે હીઝ મધર આસ્ક ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ એમની માતા પૂછે છે કે શું તે તારો નાસ્તો લઈ લીધો ધ બોય સેડ એટલે કે બાળક છે તે કહે છે નો મધર કોલ્ડ હિમ એન્ડ સર્વ હિઝ બ્રેકફાસ્ટ કહે છે કે ના તો માતા એને કહે છે અને એમનો નાસ્તો પીરસે છે હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ જેવો તે પોતાનો નાસ્તો શરૂઆત કરવા જાય ધેન અ બેગર કેમ ટુ ધ ડોર હી સાઇડ પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઇટ હવે એ નાસ્તો કરવા જાય ત્યાં તેમના ઘરના દરવાજા પાસે એક ભિખારી આવે છે અને બોલે છે કે પ્લીઝ મહેરબાની કરીને તું મને થોડું ખાવાનું આપ ધ બોય લુક એટ ધ બેગર તે બેગર એટલે કે ભિખારી સામે જુએ છે હી લુકડ રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી તે ખરેખર ખૂબ જ ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર તે પોતાનો નાસ્તો કોને આપી દે છે તો કે ભિખારીને ધ બેગર વોઝ વેરી હેપી હવે ભિખારી ખૂબ જ ખુશ થાય છે ધીસ બોય વોઝ લેટર નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ હવે આ જે બાળક હતો જેણે ભિખારીને નાસ્તો આપી દીધો તે થોડા સમય પછી નેતાજી સુભાષચંદ્ર બોઝ તરીકે ઓળખાય છે હવે તમારે જે રોંગ વર્ડ છે સ્ટ્રાઇક આઉટ ધ રોંગ વર્ડ એન્ડ રીવાઇડ ધ સેન્ટેન્સ તમારામાંથી જે ખોટો શબ્દ હોય એની ઉપર ચે ચોકડી માર દેવાની છે જેમ કે અહીંયા પહેલાંથી જ મારેલી છે એને મારી અને પછી તમારે એ જ શબ્દો ફરીથી લખવાના છે તો અહીંયા લખેલા તૈયાર છે અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ હિઝ મધર ગેવ હિમ બ્રેકફાસ્ટ અ પુઅર મેન કેમ ટુ ધ ડોર ધ બેગર વોઝ કોન્ટેન્ટ એટલે કે સંતુષ્ટ થયો કેવો થયો સંતુષ્ટ થયો ત્યારબાદ આગળ જઈએ મિત્રો તો એમનો જ પ્રશ્ન નંબર પાંચ છે ધ બોય વોઝ લેટર નોન એઝ નેતાજી તો અહીંયા ધ્યેન ઉપર તમારે શું મારવાની છે ચોકડી હવે તમારે સિલેક્ટ ધ રાઇટ આન્સર એમાં જે સાચું હોય એમાં તમારે ક્લિક કરવાનું છે વેર વોઝ ધ બોય સિટિંગ બાળ છોકરો ક્યાં બેઠો હતો તો નિયર ધ વિન્ડો વિન્ડોની બાજુમાં હું હુ સર્વ ધ બ્રેકફાસ્ટ એને નાસ્તો કોણે પીરશો તો એમની માતા એ હિઝ મધરે ત્યારબાદ હુ આસ્ક ફ્રોમ ફૂડ કોણે નાસ્તા માટે એટલે કે જમવા માટે પૂછ્યું તો એમાં આવશે બેગર ત્યારબાદ છે હુ ગેવ અ ફૂડ ટુ ધ બેગર ભિખારીને નાસ્તો કોણે આપ્યો તો એમાં આવશે નેતાજી ત્યારબાદ તમારે એક સમાનાર્થી લખવાનું છે કુવરનો તો એમાં આવશે બેગરલી ઓકે ગરીબાઈની રીતે ત્યારબાદની એક્ટિવિટી નંબર ટુ છે એક્ટિવિટી નંબર ટુમાં તમારે માત્ર હુ વોટ વેન અને વેરથી ખાલી જગ્યાઓ પૂરવાની છે તો અહીંયા પહેલી ખાલી જગ્યા છે વુ રોડ બાયસિકલ તો શિવા રોડ બાયસિકલ તો અહીંયા આપણે શું મૂક્યું વુ હવે એમની આગળ જઈએ મિત્રો તો A બોય ગેવ અ food ટુ ધ beggar હુ પછી ખાલી જગ્યા છે એટલે અમે લખવું પડે ગેવ ઓકે તો બીજી ખાલી જગ્યા પૂરું હશે ગેવથી ત્યારબાદ મીસા કિલ સેવન એન્ડ્સ વોટ ડીડ મીસા કિલ એવી જ રીતે પ્રશ્ન પહેલો છે ધ બિયર ધ ડેડ એન્ડ તો અહીંયા આવશે વોટ ડીડ ધ બિયર સી ભીમ લાઇ લડ્ડુ વોટ ડીડ ભીમ લાઈક ઓકે ત્યારબાદ ગોપાલપુટ જલેબી ઇન અડીસ વેર ડીટ ગોપાલપુટ જલેબી તો મીના વેન ટુ જુનાગઢ તો વેર ડીટ મીના ગો ત્યારબાદ બીજો પ્રશ્ન છે અહીંયા આવશે હાઈટ ખાલી જગ્યામાં અને ત્યારબાદ વેનની ખાલી જગ્યાઓ છે એમાં પહેલી ખાલી જગ્યામાં વેન અને બીજી ખાલી જગ્યામાં મૂકવામાં આવશે ઇટ હવે આગળ જઈએ મિત્રો તો અહીંયા સમથિંગ ખાલી જગ્યા છે અને ખાલી જગ્યાઓ પૂરેલી તૈયાર છે તો મિત્રો સ્ક્રીનશોટ લઈ અને આ ખાલી જગ્યાઓ તમે તમારી જાતે પૂરી લો હવે છે ફંટૂસ હવે આ ફંટૂસની અંદર તમારે આડી ચાવીને ઊભી ચાવી તો ઊભી ચાવીમાં પહેલું છે આર અને આડી ચાવીમાં થશે માઉથ ત્યારબાદ ત્રીજીમાં થશે ફીટ હેર ફિંગર આઈઝ ટીથ ેન્ડ હેડ નોસ એન્ડ ઇયર તો અહીંયા જે દર્શાવેલા છે પહેલાં બીજા ક્રમમાં એવી જ રીતે તમારે આડી ઊભી ચાવી કરવાની છે તો આ હતું મિત્રો આપણું ચેપ્ટર નંબર ત્રણ હાવ મેની હવે એને આપણે આગળ ચેપ્ટર નંબર ચોથું જોઈશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત